फिक्स पगार सहित नी मांगणी मुद्दे आशा वर्कर बहनों द्वारा कलेक्टर कचेरी खाते उग्र सूत्रोच्चार विरोध प्रदर्शन करी कलेक्टर कचेरी आवेदन पत्र आपी परिपत्र नू दहन कर्यो। आशा वर्कर बहनों आरोग्यनी मुख्य घटक छे, जो कि आशा बहनों छेल्ला घणा समयथी पोतानी मांगणीओ मुद्दे आंदोलन साथे अवाज उठावी रही छे। इन्सेंटिव प्रथा नाबूद करो, फिक्स पगार वर्ग चारना कर्मचारी सहितनी शरतो मान्य करवानी मांगणी साथे सरकारे आपेल वचनो हजु सुधी पूरा कर्या नथी। मेहनतू वर्तर अपाय तेवी महिलाओं मांग करी रही छे। आशा बहनों द्वारा उग्र आक्रोश साथे मांगणीओ संतोषवानी मांगणी करी रही छे। आजे आक्रोशित आशा वर्कर बहनों द्वारा परिपत्रनुं दहन करी उग्र सूत्रोच्चार कर्या हता। हजु पण मांगणी नहीं संतोषाय तो आगामी समय में उग्र आंदोलननी चीमकी साथे कलेक्टर कचेरी आवेदन पत्र आप्युं हतुं। અમે આશા વર્કર બહેનો છે, જેને આશા બહેનો કહેવામાં આવે છે, અને આરોગ્યના મેઇન પાયાના અમે છે, અમે આશા વર્કર બહેનો છે। પાયા બિલ્ડિંગનો જે પાયો મજબૂત હોય ને, એ આરોગ્ય ખાતાનો પાયો અમે છે, અમે આશા બહેનો છે। મારું નામ દિવાન સલમા છે, અને અમે એટલા માટે એકત્રિત થયા છે કે અમારો કોઈ પગાર નથી, અમને ઇન્સેન્ટિવ પ્રથા પર રાખવામાં આવ્યા છે, જે ઇન્સેન્ટિવ પ્રથા હવે અમારે જોઈતી નથી, બિલકુલ નાબૂદ કરવી છે અમારે। અમારે અમારો ફિક્સ પગાર, લઘુત્તમ વેતન, વર્ગ ચારના કર્મચારી અને બીજી જે શરતો આપેલી છે એ બધી અમારી મંજૂર થવી જોઈએ। અને સરકારે અમને 5000નો લોલીપોપ આપેલો, અમે ગાંધીનગર ગયા હતા ત્યારે અમારા લીડર ચંદ્રિકાબેન સાથે 2 કલાક મંત્રીઓએ વાટાઘાટો કરી હતી, અને પછી કીધું હતું અમે મહિના પછી જવાબ આપીશું, એનો જવાબ એ લોકોએ આપ્યો હમણાં 4-5 દિવસ પહેલાં। શું જવાબ આપ્યો? કે અમે આ 5000 ના મંજૂર કરીએ છીએ, કમ અમે મહેનત નથી કરતા, એક દિવસ ખાલી કોઈ બી અધિકારી તડકામાં પડીને બતાવે, એક દિવસ પોલીઓમાં 75 રૂપિયામાં ખાલી અધિકારી 7-5 વાગ્યા સુધી બેસીને બતાવે, એક દિવસ કોઈ બી અધિકારી ફિલ્ડમાં જઈને ટીબીના પેશન્ટના ગળફા લઈને બતાવે, કોરોનાના પેશન્ટની સ્લાઇડ લઈને બતાવે, અને ડિલિવરી વાળી બેન જોડે 24 કલાક 48 કલાક રહીને બતાવે, તો હું આ એમનું આ જીયા લેવા મંજૂર છું। છે કોઈ અધિકારી કે જે અમારા એ ચેલેન્જને એક્સેપ્ટ કરે તો બોલો, તો અમે આ જીયા લઈએ। અમે અમારી મહેનત માંગીએ છીએ, ભીખ નથી માંગતા સાહેબ, અમને અમારો હક આપો। આમ તો નરેન્દ્ર મોદી સર, બહેનો, માતાઓ, નારી શક્તિ જિંદાબાદ, તો આજે દેશમાં સ્ત્રીનું માન નહીં। આ જે પણ બહેનો છે ઓન્લી આ લાઈનમાં ખાલી બહેનો જ કામ કરે છે, ફિમેલ, મેલ નથી, તો ફીને ફિમેલનું આટલું પણ મહત્ત્વ નથી કે એનું એનું પરિવાર ચલાવવા માટે જે કામ કરે છે, તો એમાં સરકાર થોડો વધારો કરી આપે। અને જ્યારે અમે વધારો માંગીએ છીએ તો કહે છે તમે સેવાના દોર પર લાગ્યા છો, તો શું તમે બધા સેવાના દોર પર લાગ્યા છો? સેવા તો ખરી, પણ જોડે અમને અમનારું મહેનતાણું પણ જોઈએ છે, એટલે અમને લઘુત્તમ વેતન જોઈએ। જે 5000નો લોલીપોપ આપ્યો હતો એ એમણે ઇનકાર કર્યો છે, એ 5000 અમે સરકારને આપ્યા છે વાપરી ખાય અમારા, અને જ્યાં 2500નો જે જીઆર આપ્યો છે એનો પણ અમે આજે બહિષ્કાર કરીએ છીએ। અમને એ 500 રૂપિયા જે વધારીને આપ્યા છે એ બિલકુલ નથી જોઈતા, અમને અમારી જે માંગણી છે એ જ જોઈએ છે, અમે જે કીધું એટલું કામ કરીને બતાવે ને તો અમે લેવા તૈયાર।